जिला उच्चतर माध्यमिक शाला अमरेली ना वीडियो लेक्चर पर आज आप बदर फरी आपके स्वागत है। आज आपने बात करना चाहिए उच्च नंबर फरी पाचो नौ रोग जो नाम से कैंसर कैंसर नाम रोग को अपने घर हो सकती है सावधानता रही है क्या क्या अजूबा जो के पहले सामने को के कैंसर नाम से क्यों चाहिए। आज आपने जो मुझे डिटेल में बात कर सो कि कैंसर एग्जैक्टली शू छे एक के वक्त का गुणधर्म धरावे छे અને કેન્સર થવાના કારણો શું છે, જો કોઈને કેન્સર થયું હોય તો નિદાન કઈ પદ્ધતિ દ્વારા કઈ ટેકનિક દ્વારા કે કઈ તકનીકી દ્વારા આપણે એનું કરી શકે છે। તો સૌથી પહેલી વાત કરીએ તો કેન્સર એટલે શું, કેન્સરના રોગમાં સામાન્ય રીતે જોવા જઈએ તો મનુષ્યના જે બી કોષનું વિભાજન છે જેને આપણે કોષચક્ર કહીએ, તો સામાન્ય પરિસ્થિતિમાં જે કોષચક્ર છે એક કોષમાંથી બે બને, બેમાંથી ચાર બને, ચારમાંથી આઠ બને, જેનું કોષનું જે વિભાજન છે કોષનું જે મતલબ વિસ્તરણ છે અને વિભેદન છે, વિભાજન વિસ્તરણ અને વિભેદન ત્રણે ત્રણ વસ્તુ નિયંત્રિત અવસ્થામાં થતું હોય, નિયંત્રિત માત્રામાં થતું હોય છે। તો સામાન્ય રીતે કેન્સરમાં શું થાય કે જે આ કોષ વિભાજનનો દર છે એ દર આખો ખોરવાઈ જાય। એક અહેવાલ પ્રમાણે જે કેન્સર છે ભારતમાં 10 લાખથી પણ વધારે લોકો હાલની તારીખે કેન્સરથી પીડિત છે। કેન્સર શરીરના કોઈ પણ અંગનું થઈ શકે છે, આખા શરીરની વાત કરીએ તો હૃદયને બાદ કરતા શરીરના કોઈ પણ ભાગના અથવા કોઈ પણ અંગનું કેન્સર થાય છે। બધા જે બ્રેઇન કેન્સર અથવા મગજનું કેન્સર હોય, અન્નનળીનું હોય, જઠરનું હોય, મોઢાનું હોય, એક્સ વાય ઝેડ શરીરના કોઈ પણ ભાગનું કેન્સર થઈ શકે છે ખાલી હૃદયને બાદ કરતા। અને જે 10 લાખ લોકો છે, 10 લાખ જે લોકોને કેન્સર થયું છે, 10 લાખમાંથી ઘણા ઘણા લોકો કેન્સરના કારણે હાલની તારીખે પણ મૃત્યુ પામે છે। કારણ કે કેન્સર એવો રોગ છે જેની હાલની તારીખ સુધી પ્રકારની દવા કે ટેકનિક શોધાઈ નથી કે જેના દ્વારા સારું થઈ શકે। તો હમણાં આપણે જે વાત કરી કે જે કેન્સરના જે કોષો છે, કેન્સરના કોષો સામાન્ય પરિસ્થિતિની અંદર દરેક મનુષ્યની અંદર કેન્સરના કોષો હાજર જ હોય છે, પરંતુ એ એના ડોરમન્ટ સ્ટેજમાં હોય છે, એ સુષુપ્ત અવસ્થામાં હોય છે। જ્યારે જ્યારે શરીરની અવસ્થા પ્રતિકૂળ થાય, અઘટિત વાતાવરણ શરીરની અંદર ઊભું થાય ત્યારે આ કેન્સરના કોષો છે સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવે અને ગાંઠનું નિર્માણ કરતા હોય છે। તો જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષો નિયંત્રિત માત્રામાં અને નિયમિત રીતે વિસ્તરણ પામે, વિભેદન પામે અને વિભાજન પામે, પરંતુ જ્યારે આના કેન્સરના કોષો ચોક્કસ પરિસ્થિતિની અંદર જ્યારે વિભાજનનો દર છે એ અનિયંત્રિત થઈ જાય, અનિયમિત થઈ જાય ત્યારે કોઈ ચોક્કસ પ્રકારની ગાંઠનું નિર્માણ કરતા હોય છે, જ્યાં કેન્સરના કોષો છે સતત વૃદ્ધિ પામતા હોય છે। સામાન્ય પરિસ્થિતિમાં શું હોય કે એક કોષમાંથી બે બને, બેમાંથી ચાર બને, ચારમાંથી આઠ બને, પરંતુ કેન્સરના કોષો જ્યારે વિભાજન પામતા હોય તો કેન્સરના કોષના વિભાજનમાં એક્ઝેક્ટલી એવું નથી હોતું, કેન્સરના કોષો એકમાંથી બે બને, બેમાંથી 200 બને, 200માંથી 2 લાખ બને, આખી એક પ્રકારનો અવિભેદિત કોષનો સમૂહ ભેગો થાય જેના કારણે ગાંઠનું નિર્માણ થતું હોય છે। આ ગાંઠ એ જ કેન્સર છે, બીજું કાંઈ નથી। તો જોવા જઈએ તો કેન્સરના કોષોનો આ ગુણધર્મ જે ખાસ કરીને જે નિયમિત અને નિયંત્રિતનો ગુણધર્મ હતો એ ગુમાવી દીધો, જેના કારણે અવિભેદિત કોષનો જથ્થો શું થાય નિર્માણ પામવા લાગે। અને બીજી વાત કે સામાન્ય કોષો પાસે હજી ગુણધર્મ હોય છે જેનું નામ છે સંપર્ક વિષય। એક કોષ છે એ બાજુમાં રહેલી બીજી કોઈ પણ પેશીના સંપર્કમાં આવતા નથી, આ સામાન્ય કોષોની વાત છે। પણ જ્યારે જ્યારે સામાન્ય કોષો કેન્સર કોષોમાં રૂપાંતરિત થાય ત્યારે આ સામાન્ય કોષો સંપર્ક નિષેધનો જે ગુણધર્મ હતો એ ગુણધર્મ ગુમાવે અને પોતાની આજુબાજુમાં રહેલી જેટલી પણ પેશી છે દરેક પેશીના સંપર્કમાં આવવાની શરૂઆત કરે, જેથી કરીને પોતાની જે વૃદ્ધિ નિયમિત અને નિયંત્રિત હતી એ અનિયમિત અને અનિયંત્રિત થઈ ગઈ, જેના કારણે ગાંઠનું નિર્માણ થાય। જો શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર થયું અથવા શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થયું તો દરેક ગાંઠ કેન્સર છે એવું કહી શકે નહીં। ગાંઠના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક સાધ્ય ગાંઠ છે, બીજી અસાધ્ય ગાંઠ છે, જેને આપણે સામાન્ય રીતે કહી શકીએ કે એક છે એ કેન્સરસ ટ્યુમર કહી શકીએ, એક છે એ સાદી ગાંઠ જેને આપણે લાઇકોમા ગાંઠ પણ કહી શકીએ, જે સામાન્ય રીતે ચરબીની બનતી હોય છે, લાઇકોમા ટ્યુમર અને બીજી છે કેન્સરસ ટ્યુમર, 2 પ્રકારની ટ્યુમર સામાન્ય રીતે મનુષ્યના દેહમાં જોવા મળતું હોય। પણ જે સાધ્યગાંઠની સૌથી પહેલાં આપણે વાત કરીએ, સાધ્યગાંઠ મતલબ જેની કંઈક ટ્રીટમેન્ટ થઈ શકે, જેનો કંઈક ઉપચાર થઈ શકે, તો જે સાધ્યગાંઠ છે પોતાના મૂળ સ્થાને રહે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે ટ્રાન્સલોકેટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે કંઈક પોતાનું સ્થાન બદલતી નથી। આ જે બી ગાંઠ છે નુકસાન વગરની છે, જેને આપણે બિન નુકસાનકારક કહી શકીએ। લાઇકોમા ગાંઠ જે શરીરમાં ચરબીની ગાંઠ રહે છે, જ્યારે અસાધ્ય ગાંઠની આપણે વાત કરીએ જેને આપણે કેન્સરસ ટ્યુમર કહીશું, ટ્યુમર સાથે ભાષામાં આપણે જેને કહીશું કે જે કેન્સરની છે, બરાબર એ કેન્સરસ ટ્યુમર છે, એ ખાસ કરીને જોવા જઈએ તો પ્રસર્જિત કોષનો સમૂહ છે। પ્રસર્જિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિભાજન પામવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન છોડીને જવું, આવી જો શરીરમાં કોઈ પણ
की गांठ थी भी उनके जे અસાધ્ય પ્રકારની છે આવી ગાંઠને મ્યુટ પ્લાસ્ટિક ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે અને આ ગાંઠ છે સમય જતાં કેન્સર કોષમાં પરિવર્તિત થતી હોય છે જેને આપણે સામાન્ય રીતે કેન્સર કહીએ છીએ હવે આ ગાંઠનો ગુણધર્મ જોવા જઈએ તો આ ગાંઠની અંદર હાજર રહેલા કોષો આપણે શરૂઆતમાં વાત કરી આ ગાંઠની અંદર હાજર રહેલા જે કોષો છે આ કોષો અનિયમિત અને અનિયંત્રિત રીતે સતતને સતત વૃદ્ધિ પામતા રહે સામાન્ય રીતે કોઈ પણ કોષોની જે વૃદ્ધિ છે કોષ ચક્ર અને કોષ વિભાજનના કન્સેપ્ટ પ્રમાણે કોષોની વૃદ્ધિ છે નિયમિત હોય અમુક માત્રામાં વૃદ્ધિ થાય જ્યારે જ્યારે શરીરને કોષની જરૂર પડશે ત્યારે શરીર સી પોતાને જતે નવા કોષો ઉત્પન્ન કરશે કોષ ચક્ર કોષ વિભાજન કન્સેપ્ટ ના થાય પણ આ નિયોપ્લાસ્ટિક ગાંઠ કે જેના પર અસાધ્ય ગાંઠ કહીએ અસાધ્ય ગાંઠમાં શરીરને જરૂર છે કે જરૂર નથી એ વાતનું ધ્યાન રાખ્યા વગર જે આ નિયોપ્લાસ્ટિક ગાંઠ સતતે સતત નવા કોષો ઉત્પન્ન કરતા રહેશે અને જે નિર્માણ પામેલા કોષો છે પૂર્ણ વૃદ્ધિ પામેલા હોતા નથી અને જે આ ગાંઠના કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામે અને આસપાસના કોષોને શું કરે છે નુકસાન પહોંચાડે છે જે નોર્મલ કોષો હતા જે સામાન્ય કોષો હતા સામાન્ય કોષોને શું કરે છે નુકસાન પહોંચાડે છે અને જેમ જેમ આનો ફેલાવો વધતો જાય એમ એક અંગમાંથી બીજા અંગમાં અને બીજા અંગમાંથી ત્રીજા અંગની અંદર કેન્સરની ગાંઠ પ્રસર્જિત થતી હોય છે આ બીજી લાક્ષણિકતા આપણે જોઈએ જોવા જઈએ તો જે આ કેન્સરના કોષો છે આ કેન્સરના કોષો સામાન્ય રીતે એની મુખ્ય લાક્ષણિકતા શું છે કે આ કેન્સરના કોષો શરીરની અંદર જેટલો પણ ખોરાક છે એ ખોરાકનો પોતે મેક્સિમમ લેવલે યુઝ કરી લે છે જેથી કરીને શું થાય કે જે સામાન્ય કોષો છે સામાન્ય કોષોને જેટલા પ્રમાણમાં ખોરાક જોઈએ એટલા પ્રમાણમાં ખોરાક મળતો નથી અને ખોરાક ના મળવાના કારણે જે સામાન્ય કોષો હતા એ ભૂખ્યા મરી જશે આ કોષો મૃત્યુ પામશે નાશ પામશે સામાન્ય કોષોનો દર ધીમે ધીમે ઘટતો જાય કેન્સર કોષોનો દર ધીમે ધીમે વધતો જાય એટલા માટે જેટલા પ્રમાણમાં કેન્સરસ કોષોનો વ્યાપ વધારે હશે એટલા જ પ્રમાણમાં કેન્સરનો ફેલાવો કેવો થશે વધારે થશે ખોરાકની કમીની પરિસ્થિતિની અંદર જ્યારે કોઈ પણ કોષ આવતો હોય છે ત્યારે એ કોષનું જે બી ખાસ કરીને આપણે કણાકસૂત્રની વાત કરીએ તો કણાકસૂત્રમાં જે એટીપીનું દહન થઈને ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ એટીપીનું દહન થઈને ઉર્જા ઉત્પન્ન થતી નથી જો એટીપીનું દહન થઈને ઉર્જા ઉત્પન્ન નહીં થાય તો દેખીતી વાત છે કોષ પોતાના ચોક્કસ કાર્ય કરી શકશે નહીં એક કોષમાંથી બે કોષ જેને આપણે કોષ વિભાજન કહીએ છીએ કોષ વિભાજન થવા માટે પણ ચોક્કસ પ્રકારના ઉર્જાની જરૂર પડે જેને આપણે એટીપી કહીએ છીએ એટીપી જ અવેલેબલ નથી એટીપી જ પ્રાપ્ત નહીં થાય તો દેખીતી વાત છે કે કોઈ પણ કોષ પોતાનો વૃદ્ધિ વિકાસ પામશે નહીં અને અજારક શોષણ થશે અજારક શોષણના પરિણામે જ આ કેન્સરના કોષો સતતને સતત શું થાય વૃદ્ધિ પામતા હોય છે એક કન્સેપ્ટ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષો ગ્લુકોઝમાંથી પોતે ઉર્જા મેળવે જેને આપણે એરોબિક પાથવે અથવા જારક શોષણનો પથ કહીશું જેમાંથી આપણે 8.38 એટીપી મળતા હોય છે પણ જ્યારે આ કેન્સરસ કોષોની આપણે વાત કરીએ તો કેન્સરસ કેન્સરના જે કોષો છે અજારક પ્રકારનું શોષણ કરે અજારક શોષણની અંદર પૂરેપૂરા ગ્લુકોઝનો વપરાતો નથી આથવણની ક્રિયા થાય આથવણની ક્રિયા થવાના કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને આ લેક્ટિક એસિડ છે એ લેક્ટિક એસિડનો શરીરમાં જે જે જગ્યાએ ભરાવો થતો જાય અને એક રીતે જોવા જઈએ તો કેન્સરના કોષો આ રીતે અજારક શોષણની ક્રિયા દ્વારા સતતને સતત વૃદ્ધિ પામતા છે જેને આપણે ગાંઠ કહીએ છીએ ત્રીજી આપણે લાક્ષણિકતા જોવા જઈએ તો જે શરીરના જે ભાગમાં કેન્સર થયું છે એ ભાગમાંથી કેન્સરની ગાંઠનો જે ભાગ છે એ ગાંઠમાંથી થોડા ઘણા કોષો જો છૂટા પડીને રુધિરના પ્રવાહ સાથે વહન પામે અને જે જગ્યાએ આ કોષો સ્થાપિત થશે એ જગ્યાએ ફરી પછી નવી ગાંઠનું નિર્માણ કરવાની પોતે શરૂઆત કરશે ઇટ મીન્સ કે જે આ પ્રસર્જિત થવાનો જે બી આ કેન્સર કોષોનો જે બી કન્સેપ્ટ છે તો શરીરનો એક પણ અંગ બાકી નહીં છે કેન્સરના ભરડામાં ના આવી શકે શું કામ કે આજે એક જગ્યાએ કેન્સરની ગાંઠ છે તો કાલે બીજી જગ્યાએ થશે પરમ દિવસે ત્રીજી જગ્યાએ થશે કારણ કે જેટલા પ્રમાણમાં કેન્સરના કોષો શરીરમાં વિભાજન પામશે જેટલા પ્રમાણમાં કેન્સરના કોષો શરીરમાં ફરશે જેટલી જેટલી જગ્યાએ નવી નવી ગાંઠનું નિર્માણ કરશે એટલી એટલી જગ્યાએ નવા કેન્સરની ગાંઠ કે તો નિયોપ્લાસ્ટિક ગાંઠનું નિર્માણ થશે અને એટલી જગ્યાએ ફરી પાછું નવું કેન્સર છે એ ઉત્પન્ન થવાની શરૂઆત થશે અને આને આપણે કહીશું રોગ વ્યાપ્તિનો ગુણધર્મ શરીરના એક કરતાં વધારે ભાગની અંદર જે કેન્સરના કોષો છે વિભાજન પામે છે વિસ્તરણ પામે છે વિભેદન પામે છે અને નવા નવા અંગોને કેન્સરના પેડામાં જકડી રાખે ત્યાર પછી આજે વાત કરશું કે કેન્સર થવાના કારણો કયા કયા છે કેન્સર થવાના કારણોમાં ઘણા જાણીતા છે ઘણા અજાણ્યા છે અજાણ્યા મીન્સ કે કેન્સર કયા કારણો થાય છે હજુ સુધી પણ જાણી શકાયું નથી પણ જેટલા જાણીતા કારણો છે જેટલા નોન ફેક્ટર્સ છે એ નોન ફેક્ટર્સની વાત અત્યારે આપણે કરશું તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો જો સામાન્ય કોષોને નિયોપ્લાસ્ટિક કોષોમાં સામાન્ય કોષોને કેન્સરસ કોષોમાં રૂપાંતરિત કરવા માટે આપ
આપણી આજુબાજુમાં રહેલા ઘણા બધા ભૌતિક રાસાયણિક અને જૈવિક પરિબળો કેતા કારણો જવાબદાર છે. જૈવિક પરિબળો, રાસાયણિક પરિબળો અને ભૌતિક પરિબળોની વાત આપણે આગળ જતા એક્ઝામ્પલ સહિત જોશું કે કઈ રીતે દરેક પરિબળ છે કેન્સર થવા માટે જવાબદાર થતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો જે કેન્સર ફેલાવતા જે કોષો છે, હમણાં આપણે વાત કરી કે ભાઈ એક કેન્સરની ગાંઠમાંથી કેન્સરો છૂટા, કેન્સરના કોષો છૂટા પડી અને શરીરમાં બીજી જગ્યાએ જ્યાં ગયા અને ત્યાં નવા પ્રકારની ગાંઠનું નિર્માણ થયું, તો જ્યાં કેન્સર ફેલાવતા કોષો છે, આ કેન્સર ફેલાવતા કોષોને કેન્સર જન્સ અથવા કાર્સિનો જન્સ કહે છે, જે શરીરમાં ચોક્કસ પ્રકારનું કેન્સર ફેલાવવા માટે જવાબદાર છે. ત્યાર પછી સામાન્ય રીતે જોવા જઈએ તો એક્સ કિરણો, ગામા કિરણો, યુ કિરણો વગેરે છે, એ આ વગેરે બધા કિરણો ડીએનએ વગેરે કિરણો છે, એ કિરણો ડીએનએ ને ઈજા પહોંચાડે છે અને ઈજા પામેલું જે ડીએનએ છે વિકૃતિ પામે, વિકૃતિ પામેલા ડીએનએ માંથી જ કેન્સરના કોષો નિર્માણ પામતા હોય છે, વિકાસ પામતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો તમાકુમાં રહેલા જે રસાયણો છે, આ તમાકુના રસાયણો જે ફેફસામાં જાય તો ફેફસાના કેન્સર માટે એ રસાયણો જવાબદાર બનતા હોય છે. અને કેન્સર પ્રેટો જે વાયરસ છે, આ પ્રકારના વાયરસ શું કહેવાય, ઓન્કોજેનિક વાયરસ કહેવામાં આવે છે. ઓન્કો મીન્સ કેન્સર, ઓન્કોજેનિક મીન્સ જે વાયરસ કેન્સર ફેલાવવા માટે જવાબદાર છે, આ પ્રકારના વાયરસ શું હોય, ઓન્કોજેનિક વાયરસ કહેવામાં આવતો હોય છે. હવે આપણે દરેકે દરેક જે બીજા ભાગ છે, ભૌતિક પરિબળો, રાસાયણિક પરિબળો અને જૈવિક પરિબળો, આ દરેકે દરેક પરિબળ આપણે ડિટેલમાં જોશું કે કઈ રીતે આ દરેકે દરેક પરિબળો છે એ પરિબળો કેન્સર ફેલાવવા માટે જવાબદાર છે. સૌથી પહેલી વાત કરીએ આપણે ભૌતિક પરિબળોની, તો ભૌતિક પરિબળોમાં સૌથી આગળ જોશે કે ભાઈ યુવી કિરણો છે, એક્સ કિરણો છે, એક્સરેસ છે અને ગામા કિરણો છે. તો બેઝિકલી જોવા જઈએ તો સૂર્યપ્રકાશમાંથી જો યુવી લેટ આવે, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કહીએ, 12 જમથી 20 કિરણો, આ 12 જમની 20 કિરણો જ્યારે ડાયરેક્ટલી આપણા સ્કિનના કોન્ટેક્ટમાં આવે તો સૌથી પહેલી વાત શું થાય કે જે આ યુવી કિરણો છે, યુવી કિરણો આપણા જે કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર અને રંગસૂત્રમાં રહેલો જે ડીએનએ છે, એ ડીએનએને ડેમેજ કરે છે અને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ડીએનએની બેઝ પેર ગોઠવાયેલી હોય, ATGC, આ રીતે દરેકે દરેક મનુષ્યમાં ચોક્કસ પ્રકારની ડીએનએની બેઝ પેર ગોઠવાયેલી હોય છે, જે કોષના વિભાજન, કોષની વૃદ્ધિ, કોષના વિસ્તરણ, કોષના વિભેદન માટે જવાબદાર છે. પણ જ્યારે જ્યારે આ ડીએનએ ડેમેજ થાય ત્યારે ત્યારે એક્ઝેક્ટલી શું થાય, કે આ યુવી કિરણના કારણે ડેમેજ થયેલું જે ડીએનએ છે, એ ડીએનએ પોતાની જે બેઝિક બેઝ પેર હશે, ATGC બેઝ પેર હશે, એ બેઝ પેરમાં થોડું ઘણું વિચલન ઉભું થશે. વિચલન ઉભું થાય ઇટ મીન્સ કે જે નોર્મલ બેઝ પેરથી નોર્મલ બેઝ પેર હોય, નોર્મલ રહેશે નહીં, એબનોર્મલ થઈ જશે, અસામાન્ય થઈ જશે, જેના કારણે આ કોષનો વિભાજનનો જે દર જળવાતો હોય, કોષના વિભાજનનો દર જળવાશે નહીં અને ચોક્કસ પ્રકારનો એ અવિભેદિત કોષનો જથ્થો નિર્માણ પામશે. જે એક એક્ઝામ્પલ આપણે આપણે યુવી લેટ લઈએ, યુવી કિરણો, તો યુવી કિરણો છે ખાસ કરીને ચામડીના સ્કિન કેન્સર માટે જવાબદાર છે. તો એની પાછળનું મુખ્ય કારણ આ છે કે સ્કિનના જે ચામડીના કોષની વૃદ્ધિ વિભાજન માટે જે જનીન જવાબદાર છે, એ જનીનમાં એ વિકૃતિ કરેલ છે અને વિકૃતિ પામેલું જનીન શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર કરવા માટે જવાબદાર છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજું જે કારણ છે કે રાસાયણિક કારણ, જેને આપણે કેમિકલ ફેક્ટર્સ છે, કેમિકલ ફેક્ટર્સમાં સૌથી વધુ બેસ્ટ વેલ્યુબલ એક્ઝામ્પલ છે નિકોટિન આલ્કેલોઇડ્સ, જે ખાસ કરીને સિગારેટના ધુમાડા છે, તમાકુ છે, મતલબ જે ચાવવાની તમાકુ આવે એ બધામાં ખાસ કરીને નિકોટિન આજે લાંબા કાળનો જે નિકોટિન આલ્કેલોઇડ છે, એ નિકોટિન આલ્કેલોઇડ જે મોઢાના કોષો છે અથવા જેની ફેફસાના કોષો છે, ફેફસાના કોષોને નુકસાન પહોંચાડે છે. અને કન્સેપ્ટ સેમ ટુ સેમ, જે નુકસાન પામેલા કોષો છે, એ ડેમેજ થયેલા જેની કોષો છે, વિકૃતિ પામશે અને વિકૃતિ પામેલા ભાગમાંથી ધીમે 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 નિયોપ્લાસ્ટિક કોષો સર્જાશે, નિયોપ્લાસ્ટિક કોષોમાંથી ગાંઠ બને, આ ગાંઠ છે એ સમય જતા કેન્સર કોષમાં પરિવર્તિત થશે. સૌથી જરૂરી કારણ આપણે વાત કરીએ તો જૈવિકરણ છે. જૈવિકરણનો બેસ્ટ એક્ઝામ્પલ છે HPV, હ્યુમન પેપિલોમા વાયરસ. આ હ્યુમન પેપિલોમા વાયરસ છે, આ હ્યુમન પેપિલોમા વાયરસ ખાસ કરીને મનુષ્યની અંદર, ખાસ કરીને જે સ્ત્રીઓના ગર્ભાશયના કેન્સર થાય છે, જેને આપણે સર્વાઇકલ કેન્સર કહીશું. આ સર્વાઇકલ કેન્સર થવાનું જો સૌથી મજબૂતમાં મજબૂત કોઈ કારણ હોય તો છે હ્યુમન પેપિલોમા વાયરસ. ત્યાર પછી જે મોઢાના કેન્સર થાય છે, મોઢાના કેન્સર માટે પણ આ હ્યુમન પેપિલોમા વાયરસ જવાબદાર છે. તો કેન્સર થવા માટે એક કરતા ઘણા બધા વધારે અલગ અલગ પ્રકારના કારણો હાલની તારીખે જવાબ દે. અમુક જેવી કારણો છે, અમુક કારણ જૈનિક પણ હોઈ શકે, વારસાગત પણ કેન્સર આવી શકે. જે લોકો જે ફેમિલીમાં સ્ટ્રોંગ હિસ્ટ્રી છે કેન્સર માટેની,
એ લોકોમાં આ જનીનિક જે વિકૃતિ પામેલા જનીન છે એ વિકૃતિ પામેલા જનીન પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં અને બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં ટ્રાન્સફર થાય તો વિકૃતિ પામેલા જનીન જ્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં છે ત્યાં સુધી કેન્સર દેખાશે નહીં પણ જેવા સુષુપ્ત થયેલા આ જનીનો છે એ પોતાના એક્ટિવેટ સ્ટેજમાં આવશે પોતાના મુખ્ય સ્ટેજની અંદર આવશે ત્યારે આ નિષ્ક્રિયમાંથી પોતે સક્રિય થાય અને કેન્સર થવા માટે જવાબદાર બનશે તો કેન્સર થવાના જે બી કારણો છે કેન્સર થવાના કારણોમાં એક કરતા ઘણા બધા અલગ અલગ કારણો જવાબદાર છે એક કારણોની આપણે વાત કરીએ અને ઘણા કારણો એવા છે કે હજુ સુધી એના વિશે મેડિકલ સાયન્સમાં એના વિશે રિસર્ચ થઈ શકતું નથી કે એક્ઝેક્ટલી આ કેન્સર થવા પાછળના કારણ શું હોઈ શકે અને અથવા કેના કારણે થાય છે ત્યાર પછી આપણે વાત કરીએ કેન્સરનું નિદાન કઈ રીતે છે જો કેન્સરનું સમયસર નિદાન કરવામાં આવે તો સમય જતાં સફળતાપૂર્વક એનો ઉપચાર પણ થઈ શકે છે બાય ધી ઓપરેશન તો જે ભાગમાં મતલબ કેન્સર થયું એટલા ભાગને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે તો એ કેન્સરનું નિદાન થઈ શકે પણ ક્યારે જ્યારે કેન્સરનું સમયસર નિદાન થઈ શકે તો ત્યાર પછી આપણે વાત કરીએ કેન્સરનું નિદાન કરવા માટે હાલની તારીખે કઈ કઈ અલગ અલગ પ્રકારની ટેકનોલોજી અવેલેબલ છે ખાસ એક્ઝામ્પલ આપણે બાયોપ્સી લઈએ આપણે સિટી સ્કેન લઈએ એક્સરે લઈએ એમઆરઆઈ લઈએ તો આવી અલગ અલગ પદ્ધતિ કઈ રીતે કેન્સરના નિદાનમાં વપરાય છે તેની આપણે વાત કરીશું તો કેન્સરના ચકાસણીમાં સૌથી પહેલા સંભવિત જે બી પેશી હોય ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ મોઢાનું કેન્સર થયું છે તો મોઢાના જે ભાગમાં કેન્સરસ કે ગાંઠ જેવું લાગતો એ ગાંઠવાળા ભાગમાંથી બાયોપ્સી દ્વારા અથવા એક નાનો મોટો પેશીનો ટુકડો લેવામાં આવે છે અને આ પેશીના ટુકડાની બાયોપ્સી કરવામાં આવે જેથી કરીને જાણી શકે કે જે ગાંઠ છે એ નિયોપ્લાસ્ટિક ગાંઠ છે કે અસાધ્ય ગાંઠ છે કે સાધ્ય ગાંઠ છે જો નિયોપ્લાસ્ટિક ગાંઠ હોય તો પછી આગળની પ્રોસીજર કરવાની ખ્યાલ આવે ત્યાર પછી આપણે વાત કરીએ બ્લડ કેન્સર જેને આપણે ન્યુકેમિયા કહીશું જો કોઈ વ્યક્તિને ન્યુકેમિયા છે કે બ્લડ કેન્સર છે તો બ્લડ કેન્સરની અંદર ખાસ કરીને જોવા જઈએ તો જે લોકો રુધિરની અંદર કે અસ્થિ મજ્જાની અંદર ચોક્કસ પ્રકારના રુધિરના કોષોની સંખ્યા જો સતત વધતી જતી હોય તો એ એક રુધિરનું કેન્સર હોવાની પુષ્ટિ કરતું હોય છે ન્યુકેમિયા હોવાની પુષ્ટિ કરતું હોય છે અને ખાસ કરીને જો કોઈ વ્યક્તિના રુધિરની અંદર ડબલ્યુબીસી સતત વધે જતા હોય તો એ ન્યુકેમિયા હોવાનો સ્પષ્ટ સંકેત આપતો હોય છે બાયોપ્સીમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો જો કોઈ વ્યક્તિને કેન્સર હોવાનું શંકાસ્પદ હોય તો ડોક્ટર બાયોપ્સી કરવાની સલાહ આપે તો બાયોપ્સીમાં એક્ઝેક્ટલી શું હોય કે બાયોપ્સીમાં જે સંભવિત પેશીનો ટુકડો છે એ સંભવિત પેશીનો ટુકડો લઈ એ ટુકડાનો આડો છેદે અને એ ટુકડાને ચોક્કસ પ્રકારના અભિરંજકથી અભિરંજિત કરવામાં આવે અને એ અભિરંજિત થયેલો જે પેશીનો ટુકડો છે એનો માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવે જો એ માઇક્રોસ્કોપ નીચે જોયેલા ટુકડાની અંદર પેશીના કોષોની વૃદ્ધિ છે એ અનિયમિત અને અનિયંત્રિત દેખાતી છે તો એ ચોક્કસ પેશીનો ટુકડો છે એ કેન્સરસ અથવા નિયોપ્લાસ્ટિક છે એ વખત કહી શકે અને જે તે ભાગમાંથી અથવા જે ગાંઠમાંથી એ ટુકડો લીધેલો છે એ ગાંઠ નિયોપ્લાસ્ટિક કે કેન્સરસ ટ્યુમર છે એવું નિદાન કરવામાં આવતું હોય છે ત્યાર પછી આંતરિક અંગો છે માને શરીરમાં આંતરિક અંગો છે ફોર એક્ઝામ્પલ લીવર છે પેન્ક્રિયાસ છે જઠર છે આંતરડા છે અથવા ફેફસા છે ગાલબ્લેડર જેને આપણે પિત્તાશય કહીશું અથવા યુરિનરી બ્લેડર જેને આપણે મૂત્રાશય કહીશું તો શરીરના આંતરિક અંગોના અવયવ માટે શું તો આંતરિક અંગોના અવયવ માટે હાલની તરીકે મેં હમણાં મેં વાત કરી રેડિયોગ્રાફી તથા એક્સરે સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી ટેકનોલોજીનો હાલની તરીકે યુઝ થાય છે આ ટેકનોલોજીની મદદથી 99.99% શ્યોરિટી સાથે કહી શકીએ કે જે તે ભાગમાં નિયોપ્લાસ્ટિક ગાંઠ નિર્માણ પામે છે પામતી નથી તો કઈ રીતે આ એમઆરઆઈ કામ કરે છે કઈ રીતે સીટી સ્કેન કામ કરે છે આપણે વંદાવીને લઈએ સૌથી પહેલા વાત કરીએ સીટી સ્કેન કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેનિંગ જેના કહીશું ફોટોમેન થાય કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેનિંગ જેમાં ખાસ કરીને એક્સરે જેવા શક્તિશાળી વિકિરણનો યુઝ કરી અને જે તે અંગનું ત્રિપરિમાણીય થ્રીડી સ્ટ્રક્ચર ઊભું થાય અને એ થ્રીડી સ્ટ્રક્ચરના અભ્યાસના આધારે ખબર પડે કે જે તે અંગની અંદર આવા નિયોપ્લાસ્ટિક ગાંઠ કે કેન્સરસ ગાંઠનું નિર્માણ થાય છે અથવા જે ગાંઠ છે એ સાધ્ય ગાંઠ છે કે અસાધ્ય ગાંઠ છે ત્યાર પછી આપણે સૌથી છેલ્લે વાત કરી એમઆરઆઈ જેને આપણે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ નામ આપશું આ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગની અંદર પણ ખાસ કરીને તીવ્ર વીજચુંબકીય અને બિન આયોનિક વિકિરણોનો યુઝ થાય છે આ બંને વિકિરણોનો યુઝ કરીને એક્ઝેક્ટલી ખ્યાલ પડે કે કયા ભાગના અંગો જે તે શરીરના અંગો છે એ અંગોના ખાસ કરીને જોવા જઈએ તો પેથોલોજીકલ અને દેહધાર્મિક ફેરફારોનો અભ્યાસ થઈ ગયો જો એ દેહધાર્મિક ફેરફારની અંદર થોડું ઘણું પણ કંઈ શંકાસ્પદ લાગશે અથવા થોડા ઘણા પણ જો કોષની વૃદ્ધિ અને વિભાજન અનિયમિત દેખાતું હશે તો એનું નિદાન કેન્સરના કોષો અથવા નિયોપ્લાસ્ટિક ગાંઠ તરીકે કરી શકાતું